हार्दिक स्वागत है तमारी श्रीजीत्रे चैनल में। तो मित्रों आपणे आज एवा मूविंग एवरेज ट्रेडिंग स्ट्रेटेजी विषे बात करीजू के जे बहुत सारू एवं अर्निंग आपी सके छे, जे मोड़ा संकेत तो आपे छे पण ते जे समय नो ट्रेंड केवी रीतनो रहेशे अने क्यांथी चेन्ज थशे एनी पूरी माहिती मळे छे। तो आपणे टोटल चार पॉइंट विषे आजे संपूर्ण माहिती मेळवीशुं मूविंग एवरेज विषे के तेनो उपयोग क्यारे थाय छे, सेकंड नंबर इंट्राडे माटे कई रेन्ज सारी होय छे, शॉर्ट टर्म अने लॉन्ग टर्म माटे कई रेन्ज सारी होय छे अने सौथी महत्वनी एवरेज कई छे। तो आ बधा पॉइंट विषे आपणे वात करीशुं मित्रों। तो आपणे जे तमने पेड स्ट्रेटेजी तमने ज्यां पैसा आपीने जे शीखवाडवामां आवे छे एज वस्तु मारे भाईओ तमने हुं अहींया फ्रीमां माहिती आपी रह्यो छुं। तो तमे कोई मार मित्र पहली वार जो आ वीडियो जोई रह्या होय तो तमने आगळ मैं वीडियो अपलोड करेला छे, तमे जोई लेजो के कैंडलस्टिक पेटर्न ना जे आपणे केन्डल कई रीतने तमे नजर राखो तो कई रीतने तमने सारू अर्निंग थाय तो एनो वीडियो आपणे बनावेलो छे। प्लस आपणे तमे जोशो एकएनएसई स्टोकेस्टिक आरएसआई અને ફ્રી જે તમને પેઇડમાં જે શીખવાડવામાં આવે છે એ તમને અહીંયા હું ફ્રીમાં તમને બધી માહિતી આપી દઉં, શોર્ટ અને સિમ્પલમાં આપણે આપેલી છે તો તમને તરત જ ખબર પડી જશે। તો મારા ભાઈ તમને કોઈ જોયું ના હોય તો પ્લીઝ તમે એ વિડીયો જોઈ લેજો, પછી તમે આ જોશો તો તમને સારું એવું નોલેજ પડશે। અને કોઈ મારા ભાઈઓ પહેલી વાર તમે જોતા શ્રીજીટ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ચલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ કે મૂવિંગ એવરેજ એક ચુસ્ત સૂચક છે, અર્થાત આપણે તમે કહીને કે સંકેતો એ મોડા મળે છે। માનો કે કોઈ ટ્રેન્ડ ઉપર જતો હોય, ટ્રેન્ડ આપણે ઉપર જતો હોય ત્યારે આપણે એ લેટ સૂચવે છે કે ભાઈ હવે અહીંથી ટ્રેન્ડ અપ મૂવ ચાલુ થયો છે, પણ એ જ્યારે સૂચવે છે તે પરફેક્ટ સૂચવવામાં આવે છે। અને મૂવિંગ એવરેજ એ તે શેરના ભાવને જે તે સમયગાળા પ્રમાણે એવરેજ ભાવને રજૂ કરવાની એક પદ્ધતિ છે। એટલે તમે જોશો કે ભાઈ એવરેજ ભાવ એટલે માનો કે તમે અહીંયા 7 દિવસને સિલેક્ટ કર્યું એટલે છેલ્લા લાસ્ટ જે આજે ક્લોઝિંગ થયું અને 7 કેન્ડલનું તમે જે એવરેજ પ્રાઇસ આવે એ મૂવિંગ એવરેજ તમને ત્યાં શો કરે છે કે ભાઈ 7 દિવસથી અત્યાર સુધીની જે એવરેજ પ્રાઇસ છે એ આ એવરેજ પ્રાઇસ છે, એ રીતનું એ મૂવિંગ એવરેજનું કામ છે। અને જે તે સમય સાથે એ ભાવ બી ચેન્જ થતા રહે છે, જેમ માર્કેટ અપડાઉન કે શેરનો ભાવ અપડાઉન થાય એ પ્રમાણે એનો રેન્જ બી ચેન્જ થતી જતી હોય છે। જો ચાલુ ભાવ કોઈ એવરેજ પર ઉપર નીકળીએ તો આપણે ખરીદનો સંકેત મળે છે એમ કહી શકાય। હવે માનો કે કોઈ ચાલુ ભાવ છે, કોઈ આપણે કોઈ માનો કે ભાઈ એવરેજ 21ની સિલેક્ટ કરીએ છે મૂવિંગ એવરેજ, હવે એના ઉપર જો ભાવ ક્રોસ કરે તો આપણે એ આપણે સંકેત આપે છે કે ભાઈ હવે અહીંથી ખરીદીનો સંકેત મળી રહ્યો છે એટલે અપ મૂવ ચાલુ થશે। તે જ રીતે અમુક જો દિવસની એવરેજ તેનાથી વધુ દિવસની ઉપર નીકળે તો પણ આપણા સંકેતનો શું કહેવાય ખરીદ કરવાનો સંકેત મળે છે। એટલે માનો કે કોઈ 21 અને આપણે 7 ની મૂવિંગ એવરેજ અને 21ની મૂવિંગ એવરેજ સિલેક્ટ કરેલી હોય, હવે માનો કે 7 ની 21ને ક્રોસ કરીને ઉપર જાય તો તમારે સમજી લેવાનું કે ભાઈ હવે અપ ટ્રેન્ડ અહીંથી ચાલુ થઈ ગયો છે એટલે માર્કેટ તેજીમાં ઉપર જવાનું છે કે શેરનો ભાવ ઉપર જવાનો છે। તો તેવી રીતે આપણે અનુમાન આપે છે અને હંમેશા યાદ રાખવી કે મૂવિંગ એવરેજનો હેતુ તમને જે તે શેર બજારનો સ્થાપિત ટ્રેન્ડ દર્શાવવાનો, એટલે તમને એ ટ્રેન્ડ દર્શાવે છે। હવે માનો મૂવિંગ એવરેજ છે ને કોઈ શેરનો, માનો કે આપણે રિલાયન્સ જ છે, તમે મૂવિંગ એવરેજનું એ રિલાયન્સનો ભાવ ઉપર જશે કે નીચે એ તમને ટ્રેન્ડ આપે છે કે કોઈ ઓવરબોટ કે ઓવરસોલ્ડની એવી માહિતી આપતું નથી। હવે તેનું બજારમાં ટોપ કે બોટમ જણાવવાનું મેં તમને કીધું કે ટોપ ને બોટમ એ જણાવવાનો ભાવ નથી એટલે એ સંકેત આપતો નથી। મૂવિંગ એવરેજ ટેકો અને અવરોધ આપતા જોવે, હવે તમે જોશો કે કોઈ શેર હશે ને સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે બી મૂવિંગ એવરેજ કામ કરે છે। હું તમને અહીંયા બતાવી દઉં, હવે આપણે પહેલાં સિલેક્ટ કરીએ મૂવિંગ એવરેજ, તમને બધું નોલેજ તમને આપી દઉં મિત્રો, વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો। તો તમને જે મેં ચાર ટોપિકની વાત કરી બધી ટોપિકની આપણે અહીંયા વાત કરીશું, આપણે એક સિલેક્ટ કરી, બે અહીંયા આપણે બે મૂવિંગ એવરેજ સિલેક્ટ કરી, અહીંયા તમને હવે અહીં તમારે સેટિંગમાં ચેન્જ કરી દેવાનું। પહેલાં તો આપણે 7 દિવસની લેવાની એટલે 9 જગ્યાએ 7 કરી દેવાનું અને એનો કલર ચેન્જ કરી દો એટલે આપણે અલગ અલગ કલર હોય તો વધારે ખ્યાલ આવે। પહેલો આપણે બ્લેક સિલેક્ટ કરી લીધો, અહીંયા ઓકે આપી દો, બ્લેક આવી, હવે જે બીજી છે એમાં આપણે ચેન્જ કરવાનો છે, એ 9 ની 7ની જગ્યાએ 21 કરી દઈએ અને એનો કલર આપણે બ્લુ રાખી દઈએ, આ ચેન્જ થઈ ગયો। હવે તમે જોશો કે મેં તમને વાત કરી મૂવિંગ એવરેજ એક રેઝિસ્ટન્સના સપોર્ટ તરીકે બી કામ કરે છે, હવે અહીંયા તમને જોવા મળશે, જો અહીંયા તમે જોશો કે અહીંયા માર્કેટ ઉપર ગયું પણ નીચે, આ જે મૂવિંગ એવરેજ છે એ મૂવિંગ એવરેજ આઈ થિંક આપણી એ 7 દિવસની છે,
એ 7 દિવસનો એ સપોર્ટ તરીકે આગળ 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 ઉપર ઉપર માર્કેટ જતું રહ્યું, એટલે મૂવિંગ એવરેજ એક સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે બી કામ કરે. અહીંયા તમે જોશો તો અહીંયા રેઝિસ્ટન્સ તરીકે કામ કર્યું, એટલે મૂવિંગ એવરેજ એ બે રીતે સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે બી કામ કરે છે. તમે એ જોશો તો અહીંયા એનો ટેકો લઈને લઈને એ ઉપર માર્કેટ ઉપર રિલાયન્સ ઉપર જતો રહ્યો, સેમ અહીંયા નીચે ક્રોસ કર્યું તો અહીંયા નીચે એનો રેઝિસ્ટન્સ તરીકે લઈને એ નીચે નીચે માર્કેટ જતું રહ્યું. એટલે મૂવિંગ એવરેજ આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે બી બતાવવામાં આવે છે. હવે એનો આપણે વાત કરી, પહેલા પોઈન્ટની વાત કરી કે ઉપયોગ ક્યારે થાય છે. હવે તેઓ એ ઉપયોગ એનો ટ્રેન્ડ જાણવા માટે થાય છે. આપણે માનો કે કોઈ ટ્રેન્ડ છે, હવે ઉપર જશે કે નીચે જશે તેનો આપણે ટ્રેન્ડ જાણવા માટે એનો ઉપયોગ થાય છે. અને એક એવરેજને આધારે કોઈ બીજી આગાહી ના કરી શકાય. હવે માનો કે આપણે કોઈ મૂવિંગ એવરેજ 7ને જ લીધી હોય તો તેના આધારે બીજી આગાહી આપણે કરી શકતા નથી. હવે તેનો ઉપયોગ છે ને ટ્રેડિંગ એટલે દિશા સ્થાપિત અને ગતિશીલ બજારમાં કરવો, કારણ કે તેઓ ટ્રેન્ડને ફોલો કરે છે. હવે આ મૂવિંગ એવરેજનો ઉપયોગ છે ને તમારે કોઈ દિશા, એટલે તમને માનો કે અહીંથી આ રિલાયન્સ છે, અહીંથી આ ક્રોસ કરી એટલે તમને એવું લાગશે કે રિલાયન્સ અહીંથી અપ મૂવ છે. હવે બ્લેક કલરની છે આ 7 દિવસની છે અને આપણે જે બ્લુ કલરની કરી 21 દિવસની છે. એટલે દિશા અહીંથી આ ક્રોસ કર્યું એટલે તમારે એવું સમજી લો કે આપણે એ ટ્રેન્ડ ઉપર જવાનો સૂચવે છે, એટલે તે દિશા નક્કી બતાવે. અહીંથી તમે જોશો ક્રોસ ઓવર કરી એટલે ત્યાંથી ઉપર ગયો અને તે ટ્રેન્ડને ફોલો કરે, એટલે રિલાયન્સ જે ઉપર છે એને ફોલો કરીને એની મૂવિંગ એવરેજ ઉપર બી જતી જાય છે. તો એ ટ્રેન્ડને ફોલો કરે છે, માટે તે ટ્રેડિંગ બાજુનું જે ટ્રેડિંગ બજારમાં છે ને એનો શું વધુ ઉપયોગ સાબિત થાય છે, કારણ કે એ મલ્ટીપલ આપણે એક સપોર્ટ રેઝિસ્ટન્સ તરીકે બી કામ કરે છે, પ્લસ તે આપણે ટ્રેન્ડનો સૂચક બી આપણે બતાવે છે કે ભાઈ ટ્રેન્ડ કઈ બાજુ જશે. હવે ટ્રેન્ડ પારખવા માટે મૂવિંગ એવરેજ ઓછા દિવસ એટલે કે 2 કે 3 દિવસ અને વધારે દિવસ એટલે કે 14, 50, 100, 200 વગેરે હોઈ શકે. અહીંયા આપણે 7 અને 21 દિવસની સિલેક્ટ કરી એમાં 2, 3, 14, 50, 100 અને 200નું બી ઉપયોગ થાય છે. હવે આપણે જ્યાં વાત કરી કે ભાઈ મૂવિંગ એવરેજ પસંદ કરી ઉપયોગમાં લેવા માટે રહેલ ટાઈમ ફ્રેમ પર આધારે, હવે તમે જોશો ને કે ભાઈ એ ટાઈમ ફ્રેમ ઉપર ડિપેન્ડ કરે છે. હવે માનો કોઈ ઇન્વેસ્ટર એવા હોય છે કે જેને ભાઈ ઇન્ટ્રાડેમાં ઉપયોગ કરે તો ઇન્ટ્રાડેમાં એને શોર્ટ મૂવિંગ એવરેજ રાખવી પડે છે, અને કોઈ લોંગ માટે હોય માનો કે કોઈ શોર્ટ ટર્મ ડિલિવરી માંડા હોય ભાઈ 1 મંથ માટે કે 2 મંથ માટે તો એનો ટાઈમ ફ્રેમ અલગ પ્રમાણે અલગ રાખવી પડે. હવે કોઈ ઇન્ટ્રાડે વ્યક્તિ કામ કરતું હોય તો એ 15 દિવસની ટાઈમ ફ્રેમમાં કામ કરતું હોય છે, પણ જે શોર્ટ ટર્મ લોંગ ટર્મમાં કામ કરતું હોય એ 1 ડેની ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજનું કામ કરે, એટલે એ રીતનો ઉપયોગ એનો અલગ અલગ થાય છે. હવે આપણે એનો ઇન્ટ્રાડે માટે વાત કરીશું તો ઇન્ટ્રાડે માટે બેસ્ટ મૂવિંગ એવરેજ કઈ છે, તો ઇન્ટ્રાડે માટે આપણે બેસ્ટ મૂવિંગ એવરેજ મારા અંદાજ પ્રમાણે આપણે 7 અને 21નો ઉપયોગ લઈ શકાય, કારણ કે 7 અને 21 હું તમને અહીંયા ટાઈમ ફ્રેમનો તમને બતાવી દઉં. આપણે પહેલાં ટાઈમ ફ્રેમ લઈ લઈએ 1 અવર, 1 કલાકનો આપણે ટાઈમ ફ્રેમ લઈ લઈએ એટલે તમને વધારે અંદાજ આવશે. અહીંયા તમને ખ્યાલ હશે મૂવિંગ એવરેજ 7, મેં તમને હવે ઇન્ટ્રાડે માટે 7 અને 21 રાખવાની. હવે એનો ઉપયોગ કઈ રીતના થાય, જ્યારે માર્કેટમાં તમે માનો કે ઇન્ટ્રાડે કરવા માંગો છો, જાણો કે માર્કેટમાં તમે 7 દિવસની મૂવિંગ એવરેજ બ્લેક છે અને 21 દિવસની એટલે કોઈ નાની મૂવિંગ એવરેજ એટલે માનો કે 7 મોટી મૂવિંગ એવરેજને ક્રોસ કરે, આ તમે જોશો કે ઉપરથી આ જે મૂવિંગ 21ની આપણે આ બ્લુ કલરની છે, હું 1 મિનિટ હું તમને એ કાઢી કરી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવશે. આપણે લાઈન જાડી કરી દઈએ. હવે તમને અહીંયા જોવા મળતું હશે કે આપણે ટ્રેડ ક્યારે એન્ટ્રી કરવી, એક્ઝિટ ક્યારે કરવી. જ્યારે કોઈ નાની મૂવિંગ એવરેજ હોય એટલે આપણે અહીંયા 7 રાખેલી છે, એ મોટી મૂવિંગ એવરેજ એટલે 21ને ઉપરથી ક્રોસ નીચે તરફ ક્રોસ કરે એટલે તમારે સમજી જવાનું કે અહીંથી માર સ્ટોક કે કોઈ શું કહેવાય ઇન્ડેક્સ એ નીચે જવાની ગણતરી. અહીંયા તમે જોશો કે અહીંયા ક્રોસ ઓવર કરી ત્યાંથી ટ્રેન્ડ તમે જોશો તો કન્ટિન્યુ નીચે આવ્યો,
શોર્ટ ટર્મ ઇન્ટરડે માટે એક બેસ્ટ 7 અને 21 ની ટાઈમ ફ્રેમ રાખવી સારી છે, કારણ કે જો કોઈ નાની મૂવિંગ એવરેજ મોટી મૂવિંગ એવરેજને ક્રોસ કરે એટલે તમારે સમજી જવાનું કે ભાઈ ડાઉન ટ્રેન્ડ ચાલુ થવાનો છે. હવે સેમ અહીંયા તમને એક ડાઉન ટ્રેન્ડનું બતાવી દઉં એક્ઝામ્પલ. હવે તમને અહીંયા બાયનું બતાવું. જ્યારે કોઈ નાની મૂવિંગ એવરેજ મોટી મૂવિંગ એવરેજ નીચેથી ઉપર તરફ ક્રોસ કરે એટલે તમે અહીંયા જોશો કે નાની 21 મોટી 21 છે અને નાની 7 છે એ મૂવિંગ એવરેજ આ 21ને ક્રોસ કરે છે, ત્યાંથી આપણે અપ ટ્રેન્ડ જોવા મળ્યો. એ તમને એક હવે તમને એવું લાગે કે ભાઈ બેંક નિફ્ટી ને નિફ્ટીમાં કામ કરે, બધામાં કામ કરે છે મિત્રો. નિફ્ટી બેંક નિફ્ટી સ્ટોકમાં બી સારું એવું કામ કરે છે. હવે આપણે બેંક નિફ્ટીની વાત કરીએ. બેંક નિફ્ટીમાં આપણે 15 મિનિટની લઈ લઈએ. હવે તમને અહીંયા જોવા મળશે કે અહીંયા બેંક નિફ્ટીએ અહીંયા જે ક્રોસ ઓવર કર્યું છે શોર્ટ ટર્મ, અહીંયા તમે જોશો 21 દિવસની આપણી બ્લુ કલરની છે અને બ્લેક કલરની 7 દિવસની અહીંયા ક્રોસ ઓવર કર્યું, અહીંયા બ્રેકઆઉટ આપ્યું છે બરાબર 21 અહીંયા એ રીટેસ્ટ કરવાયું અને અહીંયા આપને મૂવિંગ એવરેજ સિગ્નલ આપ્યું અને જે રીટેસ્ટ બી થઈ ગયું અને પ્લસ ક્રોસ બી થઈ ગયું, ત્યાંથી આપણે અપ ટ્રેન્ડ ચાલુ થયું. અહીંયા તમે જોશો ગેપ અપ ખુલ્લો મળ્યો, ત્યાંથી આપણે અહીંયા સુધી મળ્યું અને તમે જોશો મૂવિંગ એવરેજ એના જે ટ્રેન્ડ ઉપર જાય છે એ જ રીતના મૂવિંગ એવરેજ ઉપર જતી રહી. તો એ રીતના આપણે બાયનો સિગ્નલ બેંક નિફ્ટીમાં બી આપે છે, જે ઇન્ટ્રાડેમાં વાત કરી. હવે શોર્ટ ટર્મમાં આપણે વાત કરીએ તો શોર્ટ ટર્મમાં આપણે જે મૂવિંગ એવરેજ 14 અને 21 દિવસની રાખો, અહીંયા મેં તમને બતાવ્યું કે આપણે શોર્ટ ટર્મની વાત કરીએ તો અહીંયા જે 7 દિવસ હતા 7ની જગ્યાએ આપણે અહીંયા 14 કરી દેવાના અને અહીંયા બીજી જે સેમ તમારે 21 14 અને 21 એ બંને રાખશો તમને શોર્ટ ટર્મનો વ્યૂ મળી જશે. હવે તમારે જોશો કે ભાઈ સૌથી મહત્વની એવરેજ કઈ છે કે તમે ટ્રેન્ડ જાણી શકો કે ભાઈ ઇન ફ્યુચર બેંક નિફ્ટી નિફ્ટી સ્ટોક ક્યાં જશે, તો એના માટે હું તમને અહીંયા બતાવી દઉં કે એક્ઝામ્પલ બહુ જ મસ્ત છે. જે અત્યારનું તમે સિનારીઓ જોશો માર્કેટનો તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ માર્કેટમાં આપણે તેજીમાં બેસવું હોય તો ક્યારે બેસી શકીએ, તો એમને તમને ફૂલી નોલેજ આપી મળી જાય. હવે આપણે વાત કરીએ અહીંયા રિલાયન્સની. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, અહીંયા જે 7 છે એની જગ્યાએ આપણે બેસ્ટ મૂવિંગ એવરેજ લઈ લેવાની 200. તમને ખ્યાલ આવી ગયો કે 200 એટલે જે 200 દિવસની જે એક એક કેન્ડલ છે, સિંગલ કેન્ડલ, એ 200 કેન્ડલને તમે ભેગી કરો ને ત્યારે એની એવરેજ આવે છે મૂવિંગ એવરેજની. હવે તમને એ મૂવિંગ એવરેજ પ્રાઇસ છે ને તમને અહીંયા બતાવશે. અહીંયા આ તમે જોશો 23, આ જે 23.95 છે અત્યારે એ સોરી અહીંયા તમને પેલી બતાવશે જે 22.39, તમે સ્ક્રીન ઉપર તમે અહીંયા જોજો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ 21 દિવસ અને આપણે 200 દિવસ જે લીધી છે એની મૂવિંગ એવરેજ તમે જોશો તો એમએ 200 લખેલું છે ત્યારે 22.39, એટલે 200 કેન્ડલ જે ભેગી થાય છે ત્યારે જે એવરેજ નીકળે છે 22.39. એટલે આપણે કોઈ માણસ સમજતો હતો કે 200 દિવસ પહેલાં મેં રિલાયન્સને લીધો હતો તો મને સારું એવું રિટર્ન મેળવ્યું, તો મારા ભાઈ અત્યારે જે 200 લેવા તમે અહીંયા જોશો કે ટચ કર્યો, આ જે માર્કેટની જે મૂવમેન્ટ નીચે ફોલ આવ્યો હતો તમે જોશો કે બ્રેક કર્યું નથી. એટલે આપણે રિલાયન્સમાં એવું આપણે અંદાજ લગાવી શકીએ કે જ્યાં સુધી મૂવિંગ એવરેજ 200ની ઉપર માર્કેટ રહેશે ત્યાં સુધી આપણે તેજીમાં બેસી શકીએ. જ્યારે માર્કેટ 200 મૂવિંગ એવરેજની નીચે ક્રોસ કરી નીચે રહે ત્યારે આપણે મંદીના નીચે જવાની શક્યતા વધુ રહે છે. તો મિત્રો સૌથી લોંગ ટર્મ માટે અને સારામાં સારી સેફેસ્ટ હોય તો મૂવિંગ એવરેજ 200 જે તમને લોંગ ટર્મ વ્યૂ આપે છે અને સારું એવું તમને ટ્રેન્ડ દર્શાવે. હવે તમે જોશો કે માર્કેટનો ફોલ થયો હતો, અત્યારે જે નિફ્ટી બેંક નિફ્ટી બધા સ્ટોક માર્કેટમાં ફોલ આવ્યો છે, પણ અહીંયા તમે જોશો આ જે મૂવિંગ એવરેજ 200નો એનો સપોર્ટ લઈ લીધો, એટલે એ સપોર્ટ તરીકે કામ, સ્ટ્રોંગ સપોર્ટ કહેવાય. 200 દિવસની મૂવિંગ અહીંયાથી તમે જોશો અહીંયા માર્કેટ હતા અહીંયા બી સપોર્ટ લઈ લીધો, એટલે તે બ્રેક કરવા દીધું નથી, એટલે અહીંયા બી એને સપોર્ટ લીધો, અહીંયા જેવું ક્રોસ ઓવર કર્યું. એક મિનિટ તમને હું બતાવી દઉં, ઝૂમમાં તમે કરીશ તો તમને વધારે ખ્યાલ આવશે.
હવે તમને મેં અહીંયા બતાવ્યું હતું, અહીંયા તમે જોશો આ મૂવિંગ કેવર બ્લેક કલરની 200 છે, 200 અહીંયા એને સપોર્ટ લીધો, પ્લસ અહીંયા સપોર્ટ લીધો. હવે અહીંયા જેવું ક્રો જેમ શું કહેવાય, અહીંયા અત્યાર સુધી તમે જોશો ને તો અહીંયા માર્કેટ નીચે હતું એટલે નેગેટિવ વ્યૂ હતો, પણ અહીંયા જેવું ક્રોસ કર્યું એને ફૂલ કેન્ડલ સાથે ફૂલ બાઇંગની, ત્યારથી અપ ટ્રેન્ડ ચાલુ થઈ ગયો. ત્યાંથી તમે એવું સમજો, અરે કોઈ મૂવિંગ એવરેજને સ્ટોક ફૂલ બાઇંગથી ક્રોસ કરે એટલે ફૂલ તમે ક્રોસ બ્રેકઆઉટ આપે તો તમારે સમજવાનું કે ભાઈ હવે અહીંથી અપ ટ્રેન્ડ ચાલુ થઈ ગયો. ત્યાંથી તમે જોશો તો માર્કેટ કન્ટિન્યુ ઉપર 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 જોવા મળ્યું. અહીંયા જ્યારે નીચે ત્યારે એનો સપોર્ટ લઈ લીધો. એટલે જ્યાં સુધી 200ની મૂવિંગ એવરેજ ઉપર રહે ત્યાં સુધી આપણે એ તેજીના મૂવમેન્ટ આપી રહે છે, ત્યાંથી આપણે એક્ઝિટ થવાની જરૂર. પણ જો નીચે ક્રોસ કરીને નીચે જાય સસ્ટેન રહે તો તમારે એવું સમજાવ્યું કે ભાઈ હવે અહીંયા આમાંથી એક્ઝિટ થવાની જરૂર છે, કાં તો કોઈ શોર્ટ પોઝિશન કરવાવાળો તો શોર્ટ ત્યાં કરી શકે છે. હંમેશા 200 ઉપર તેજીવાળા લોકો રહે છે અને 200 મૂવિંગ એવરેજ નીચે મંદીવાળા રહે છે. તો મિત્ર તમને મૂવિંગ એવરેજનું પૂરું નોલેજ મળી ગયું હશે, જે આપણે 4 પોઈન્ટની વાત કરી. ઉપયોગ ક્યારે કરો ઇન્ટ્રાડે માટે, તમારે ઇન્ટ્રા માટે કરવું હોય તો 7 અને 21 મૂવિંગ એવરેજ રાખી શકો છો, શોર્ટ ટર્મ માટે 14 અને 21 રાખી શકો છો, અને સૌથી મહત્વની જે મેં વાત કરી એ 200ની મૂવિંગ એવરેજ છે. તો મારા મિત્રો તમને મારો વિડીયો જો સમજાઈ ગયો હોય, સારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો પ્લીઝ તમારી શ્રીજી ટ્રેડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. અને મેં તમને અહીંયા બધા જે ફ્રી ટેકનિકલના વિડીયો અહીંયા આપણે અપલોડ કરેલા છે તમે જરૂર જોજો, તો તમને પૂરેપૂરો નોલેજ મળી જાય અને તમને શું કહેવાય સ્ટોક માર્કેટમાં કામ કરવાની વધારે સરળ પડે. તો મિત્રો જય માતાજી, જય હિન્દ, જય માતાજી, જય હિન્દ, જય ભારત. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો મારા ભાઈ.